છોટાઉદેપુર નગરની રંગપુર પોલીસ મથકની હદમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। આજથી 8 માસ પહેલા રંગપુર પોલીસ સ્ટેશનની હદના ગુન્નાટા ગામમાં એક ઘરફોડ ચોરીનો ગુનો બન્યો હતો, જેમાં ગુન્નાટા પંચાયતની ઓફિસમાંથી કમ્પ્યુટરના સાધનો ચોરી થઈ હતી। બાબતે રેન્જ વડાની સૂચનાથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ એચ રાહુલજીને મળેલ બાતમીના આધારે તેઓ તથા તેઓના સ્ટાફના માણસોએ કોલિયાથોર ગામના સંજય ઉર્ફે સચિનભાઈ રાઠવાને પૂછતાછ કરતા ગરફોડ ચોરીને પોતે અંજામ આપ્યું હોવાનું કબૂલતા મળેલ બાતમીના આધારે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજથી 8 મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન હદના ગુનાટા ગામમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ગુનાટા પંચાયત ઓફિસમાંથી કોમ્પ્યુટરના સાધનોની કિંમત કુલ રૂપિયા 20,600ના મુદ્દામાલની ચોરી થયેલ, જે બાબતે રેન્જવાળા શ્રીની સૂચનાથી અને પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર જિલ્લો શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ શ્રી એચએચ રાહુલજી તથા તેમની ટીમે મળેલ બાતમી આધારે કોલિયાથોર ગામના સંજય ઉર્ફે સચિનભાઈ રાઠવા ને પૂછપરછ કરતા મળેલ બાતમી હકીકત મુજબ તેના ઘરમાંથી જે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ, જેને મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કેટલા આરોપીઓ કેટલા પકડાયા છે? હાલમાં એક આરોપી પકડાયેલ છે, આમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલ છે।